સમાચારમાં હવે આગળ વાત કરીએ તો સાયકલ યાત્રા કરી રહેલા બીએસએફ જવાનનું ધાનેરામાં વિવિધ જગ્યા પર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બીએસએફ હાર્ટલરી અને 50 વર્ણ પૂર્ણ થતાં બીએસએફ જવાનો દ્વારા વિવિધ સંદેશા સાથે સાયકલ યાત્રા પ્રારંભ કર્યો ત્યારે આ સાયકલ યાત્રા આજે ધાનેરા મુકામે આવી પહોંચી છે. આ સાયકલ યાત્રા પર આવી રહેલા બીએસએફના જવાનોનું વિવિધ જગ્યા પર સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું છે. સાયકલ પર નીકળેલા બીએસએફ જવાનો જે એક ભારત શ્રેષ્ઠ ભારત બેટી બચાવો બેટી પઢાઓના વિવિધ સંદેશા સાથે સાયકલ યાત્રા કરી રહ્યા છે. 15 ઓગસ્ટના દિવસે આ સાયકલ યાત્રા પંજાબની અટારી બોર્ડર ખાતે પહોંચી ત્યાં ધ્વજવંદન કરશે ત્યારે આ સાયકલ યાત્રા આજે ધાનેરા આવવાની છે. તે ખુશીમાં ધાનેરા વાસીઓને એક ખૂબ જ ટૂંક સમયમાં ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કર્યું હતું. સાયકલ યાત્રા ધાનેરા આવતા ધાનેરાવાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે સાયકલ યાત્રા કરી રહેલા બીએસએફના જવાનો સ્વાગત સાથે ફૂલહારથી સ્વાગત કર્યું હતું. સૌપ્રથમ ઉમાકાંત મિસ્ત્રી તેમજ નગરપાલિકા ટીમ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધાનેરા મામા બાપજી મંદિર ખાતે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના વિવિધ સ્થળો પર આ જવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનેરા પોલીસ ધાનેરાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત ધાનેરાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને જવાનોની કામગીરીને બિરદાવી હતી. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. જો એ સાયકલ લેલી હે યે બીએસએફ આર્ડરી કે 50 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ મે મનાઈ જા રહી હે. એ સાયકલ લેલી મે મુજસે શરૂઆત કરકે હમ અટારી બોર્ડર તક જાયેંગે. એ સાયકલ લેલી કા દૂસરા ભાગ કશ્મીર સે શરૂ હોકર અટારી બોર્ડર પહોંચેગા. इस साइकिल रैली को हम 16 जुलाई से 15 अगस्त तक पूरा करेंगे. 15 अगस्त को अटारी बॉर्डर पर झंडा लहराया जाएगा. इस साइकिल रैली में जो हमारे उद्देश्य हैं वो माननीय प्रधानमंत्री महोदय के द्वारा बताई गई योजनाएं जैसे बेटी बचाओ बेटी पढ़ाओ, एक भारत श्रेष्ठ भारत, स्वच्छ भारत, फिट इंडिया और कोविड-19 से जो सावधानियां बरती जानी हैं उनको ज़्यादा से ज़्यादा लोगों तक पहुंचाना है और जनमानस में जागरूकता लानी है. सर आपका नाम होता? मेरा नाम डिप्टी कमांडेंट रोहित.